અને રાતના સાડા અગિયાર બાર વાગે લાઇટ આપે અને બાર એક વાગે પાછી બંધ કરે પાછી લાઇટ આપે પાછી ત્રણ ચાર વાગે બંધ કરે અને આ જે જંગલી ભૂંડ છે એ ભૂંડ રાત્રે નીકળે અને એકલો એકલ દોકલ મળી ગઈ હોય તો એને એના ધાકથી પણ માણસ છે તો પાછો ફરીને પાછો જતો રહે જેથી કરીને દિવસના લાઇટ આપવામાં આવે તો વધારે સારું રહે આ ભૂંડ જેમ પાક ઊંચો થાય એટલે એ બધો પાકને છે તો પાડી નાખે અને નીચેથી તોડી નાખે એટલે શેરડી છે કે ઘાસ ચારો છે તો બધો સુકાઈ જાય અને પછી તે પેલો ઓટોમેટિક મરી જાય એટલે ખેડૂતોને પૂરું નુકસાન થાય ડાંગર હોય તો ડાંગરમાં બી આ જ પોઝિશન છે બધું પોંધી કાઢે કંઈ લેવા જેવું કંઈ રહે જ નહીં પરિણને પાવરને લઈને સરકારે દિવસના આપવી જોઈએ જેથી કરીને વ્યવસ્થિત પાક લઈ શકે અને વ્યવસ્થિત પાણી મૂકી શકે અને સારો એવો ઉતાર મેળવી શકે હવે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે આ ખેડૂત પર આખું જગત એના પર નિર્ભર છે અને વર્ષોથી ખેડૂતની માગણી છે કે ભાઈ દિવસે પાવર આપવો જોઈએ પણ આપતા નથી હવે તમે એનો વિસ્તાર જોઈ શકો છો કે જંગલી ભૂંડો જંગલી જાનવરો એટલો બધો ત્રાસ છે ને રાત્રે સાડા દસથી અગિયાર વાગે લાઇટ આપે એટલે એવી પરિસ્થિતિમાં ખેડૂત કામ કરે તો કઈ રીતે કરી શકે દિવસે કામ કરે અને રાત્રે બી પાણી વાળવા માટે જાગવું પડે ડબલ એની ડ્યુટી બજાવવી પડે જો એની જગ્યાએ તમે દિવસે જો ખેડૂતોને પાણી આપવામાં આવે કે પાવર આપવામાં આવે તો એ સારી રીતે કામ કરી શકે અને સારી રીતે એની દેખભાળ પણ કરી શકે તમે એના લોકેશન પ્રમાણે જોયું હશો કે કેટલા બધું અંતરિયાળ વિસ્તાર છે બરાબર હવે પાવર બી આપે તો ટુકડે ટુકડે આપે એકવાર તમે મોટર ચાલુ કરીને આવો ખેતરમાં જાઓ પાણી પડ્યું ને પાછા આવે તો બંધ ફરી તમે મોટર પાસે જાઓ ચાલુ કરો એ બધી ઘણી બધી તકલીફ પડી છે કન્ટિન્યુ પાવર બી આવતો નથી હવે વર્ષોથી માંગણી છે ને ખેડૂતને સરકાર બી ભલામણ કર્યો પણ ખેડૂતનું કોઈ સાંભળતું નથી અત્યાર સુધી કહેવામાં આવે છે કે સરકાર ખેડૂતો વગર જિંદગી ચાલવાની નથી હવે પાક વગર ના કરશો તું ખાશો શું ફેક્ટરીવાળાને બે ચાર દિવાળીની વચ્ચે કામ કરવાનું એમને રાત દિવસ તમે પાવર આપો છો ખેડૂતોને તમે એવા વિસ્તારમાં રહો છો અંતરિયાળ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ઊંચા નીચા ખારા ટેકરા પશુ પક્ષીઓ જંગલી જાનવરોનો બધો ત્રાસ હોવા છતાં પણ રાત્રે તમે લાઇટ આપો તો એ કઈ રીતે કામ કરી શકે ખરેખર જો ખેડૂતોના હિતમાં સરકાર વિચારતી હોય ને જો ઈચ્છતી હોય તો રાત્રાની જગ્યાએ દિવસે પાવર આપવો જરૂરી છે તો જ દેશનું પણ ભલું થશે આપણો દેશ ખેતી પ્રધાન છે પણ ખેતીવાળાનું કોઈ સાંભળતા નથી ખેડૂતો જે કહેવાય મહેનત કરીને પાક પકવે પણ એને એની કિંમત નક્કી કરવાનો પણ અધિકાર નથી તો આવી પરિસ્થિતિમાં ખેડૂત જશે તો ક્યાં જશે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે વિધાનસભા ચાલુ હતી તે દરમિયાન પણ સરકારે જાહેરાત કરી હતી કે એગ્રીકલ્ચર એજી પાવર છે ઇલેક્ટ્રિક પાવર છે એ દિવસના આપવા માટેની વાત થઈ હતી પણ છેલ્લા લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા પણ અત્યારની પોઝિશન પણ પાવર રાતે આવે છે એ એના કારણે દક્ષિણ ગુજરાતની વાત કરું તો સમગ્ર લોકડાઉન હોવાના કારણે કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાના કારણે જંગલી જાનવરો અને ખાસ કરીને ભૂંડ ખેતરમાં આવે દિવસે અને રાતે રખડવા લાગ્યા જેથી ખેડૂતોને પાવર જે હોવો જે દિવસનો મળવો જોઈએ અત્યારે ઇન્ડસ્ટ્રી બંધ છે પાવર સરપ્લસ છે તો સરકારને અને ખાસ કરીને માન્ય મંત્રીને વિનંતી કરવા માંગુ છું ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવા માંગુ છું કે આ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે એમને દિવસ તો પાવર મળવો જોઈએ એવી કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વતીથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર પાવર દિવસનો એગ્રીકલ્ચર પાવર દિવસ તો મળવો જોઈએ પવનને લઈને ખેડૂતોને કેટલું નુકસાન થાય છે ખેતીની વાત કરું તો અત્યારે શાકભાજી અને શાકભાજી એટલા માટે કે અત્યારે ભૂંડનો એટલો ત્રાસ છે રાતે ટોળાને ટોળા આવે અને આખી શાકભાજી ખેતરો સાફ કરી જાય છે એક એના 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 કારણે ખેડૂતો ખેડૂતોને અત્યારે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન હોય તો શાકભાજી પહોંચાડવાની શાકભાજીથી દરેક નાગરિકને જે ભોજનની વ્યવસ્થામાં શાકભાજી અગત્યનો ભાગ છે જરૂરી ભાગ છે લોકોના ઘઉં તૈયાર છે લોકોનું ડાંગર પણ તૈયાર છે ત્યારે એ એ પરિસ્થિતિની અંદર દિવસના પાવર આપવામાં આવે અને જે શેરડીનું ખેતર છે શેરડીનું ખેતર અત્યારે અંત પર આવી ગયું છે પણ હવે જે જે શેરડીના ભડગા છે નવું રોપાણ કરેલ છે એને પણ જીવાડવી ખૂબ જરૂરી છે અને પાવર એગ્રિકલ્ચર પાવર દિવસનો મળવો જોઈએ મારી સરકારને વિનંતી